ઉપરેટા સોમનાથ મહાદેવ મંદિર ખાતે જનોલ બદલવાની વિધિ કરવામાં આવી ઉપરેટા સોમનાથ મહાદેવ મંદિર ખાતે બ્રાહ્મણો દ્વારા જનોય બદલવાની વિધિ કરવામાં આવી ઉપરેટા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમૂહમાં જનોઈ બદલવાનું આયોજન કરવામાં આવ્યું પવિત્ર શ્રાવણ માસની પૂનમ બળેવનું પુનિત પર્વ છે આ પુનિત પર્વ બ્રાહ્મણોનું પવિત્ર અને મહત્વનું પર્વ ગણાય આ દિવસે બળેવ બ્રાહ્મણોની પુરાણ શાસ્ત્ર ઉપનિષદોનું અધ્યયન કરવામાં આવે અને જનોઈ બદલવામાં આવે વેદ છે જનોયનું મહત્વ બ્રાહ્મણો માટે મહત્વનું છે આ પ્રસંગે ઉપરેટામાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જનોઈ બદલવાનું આયોજન મોધ નદીના કાંઠે બિરાતા સોમનાથ મહાદેવના મંદિરના સાનિધ્યમાં રાખવામાં આવેલ ત્યારે દરેક બ્રાહ્મણ તેમજ અન્ય શ્રદ્ધા શ્રદ્ધાળુઓ દ્વારા ભવ્ય ઉજવણી કરી વિધિવત રીતે કાર્યક્રમ પૂર્ણ કરી જનોઈ બદલવાની વિધિ કરવામાં આવી અને ત્યારબાદ તમામ બ્રહ્મદેવો સાથે ફરાળ સમારંભ યોજવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ વિપુલ ધામે દિવસે આજે 30 તારીખ અને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં બ્રહ્મ સમાજ દ્વારા આ ગાયત્રી ઉત્સર્ગ કરવાનો વેદનો ઉપાકર્મ કરવાનો શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવેલ છે ઉપલેટા બ્રહ્મ સમાજ દ્વારા બધા બ્રાહ્મણોને જ્યારે આમંત્રણ આપેલું હતું ત્યારે બોડી સંખ્યામાં વિદ્વાન બ્રાહ્મણો ઉપસ્થિત છે બધાએ ગાયત્રી તર્પણ ઋષિ તર્પણ માર્જન વગેરે કાર્ય કરી વૈદિક વિધિથી આજે આ બ્રાહ્મણો બધા પોતાની જૂની જનોઈની સાથે પોતાના જૂના જે રાગ દ્વેષો હતા એનો પણ ત્યાગ કરી નવી જનોઈ ધારણ કરી આજે બ્રાહ્મણો પોતાનું દિવ્ય નૂતન વર્ષ મનાવી રહ્યા હોય ત્યારે વેદમાતા ગાયત્રી ભગવાન આદિનારાયણ સૂર્યનારાયણ ભગવાનની પ્રાર્થના પૂજા અર્ચના કરી અને આ વિધિ શાસ્ત્રોક્ત રીતે સંપન્ન કરવામાં આવે છે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઘણા વર્ષોથી અહીંયા બ્રહ્મકુળ દ્વારા જનોઈ પરિવર્તનનો વિધિ શાસ્ત્રોક્ત રીતે ઉજવવામાં આવે છે અને એમાં સર્વે જિજ્ઞાસુ મિત્રો ઉપસ્થિત રહેલા છે